પ્રણામ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ચારમાં પાઠ એક શું ખાસું એના આપણે વિડીયો ત્રણ જોઈ ગયા છીએ બરાબર ને બાળકો આજે આપણે અઢાર નંબરની એક્ટિવિટી જોવાની છે તો અઢાર નંબરમાં આપણે કેવી એક્ટિવિટી છે તો એમાં સાચું જે છે એને ગપ્પુ બનાવવાનું છે અને ગપ્પું છે એને આપણે સાચું બનાવવાનું છે બરાબર એક મોટા જંગલમાં નાનકડી કીડી રહેતી હતી હવે એક મોટા જંગલમાં નાનકડી કીડી રહે એ વાક્ય કેવું છે સાચું છે તો આપણે એને એક્ઝામ્પલમાં નીચે લખીને જ આપ્યું છે કે એક નાનકડું જંગલ મોટી કીડીમાં રહેતું હતું તો આ કેવું થઈ ગયું ગપ્પું હા બીજા નંબરમાં શું છે તો બીજા નંબરમાં વાક્ય છે ઉડતી રેલગાડીમાં ટીકુંની પતંગ ફસાઈ ગઈ હવે બાળકો કોઈ દિવસ ગાડી ઉડે ન ઉડે તો આ વાક્ય કેવું છે ખોટું તો આપણે એને સાચું વાક્ય બનાવવાનું છે ચાલતી રેલગાડીમાં ટેકુની ઉડતી પતંગ ફસાઈ ગઈ એ આપણે સાચું વાક્ય બનાવશું તેવી જ રીતે ત્રણ નંબરમાં વરસાદમાં નાહવાનો કંટાળો આવે છે બાળકો વરસાદમાં નાહવાનો કંટાળો આવે ના આવે તો આ વાક્ય કેવું છે ખોટું તો આપણે એ વાક્યને સાચું બનાવશું વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે છે બરાબર પછી ચાર નંબરમાં મારા પગ નીચે હાથી દબાઈ ગયો હે બાળકો તમારા પગ નીચે હાથી દબાઈ જાય તો આ વાક્ય કેવું છે ખોટું તમને હસી આવે છે ને કે આવું કોઈ દિવસ બને નહીં તો આ વાક્ય કેવું છે ખોટું મારા પગ નીચે તો આપણે એનું વાક્ય સાચું કરી દઈશું કે મારા પગ નીચે કીડી દબાઈ ગઈ તો આ વાક્ય આપણને માનવામાં આવે કે હા સાચું છે કીડી તો દબાઈ જાય તેવી જ રીતે પાંચ નંબરમાં અમારી કાર પાણીથી ચાલે છે બાળકો કોઈ દિવસ આપણી કાર પાણીથી ચાલે ના ચાલે તો આ વાક્ય કેવું છે ખોટું છે તો આપણે એને વાક્યને સાચું બનાવવાનું છે અમારી કાર પેટ્રોલથી ચાલે છે છ નંબરમાં મને મચ્છર કરડે છે તો એ વાક્ય કેવું છે સાચું છે તો આપણે એનું વાક્ય ઊંધું બનાવવાનું છે હું મચ્છરને કરડું છું બરાબર હું મચ્છરને કરડું છું તેવી જ રીતે પંખી સાત નંબરમાં પંખીઓ આકાશમાં ઉડે છે તો સાચી વાત છે પંખીઓ તો આકાશમાં જ ઉડે ને તો આપણે એનું ગપ્પું બનાવવાનું છે પંખીઓ પાણીમાં તરે છે કોઈ પંખીઓ પાણીમાં તરે નહીં આઠ નંબરમાં આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો ઓ વહો તો કેવી મજા આવી જાય બાળકો અગર આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસે તો ખાવાની કેવી મજા આવી જાય બધા વાટકા લઈને બહાર આવી જાય ને ફટાફટ દૂધપાક પી જાય તો એ વાક્ય કેવું છે ખોટું આજ દિન સુધી આવું થાય નહીં કોઈ દિવસ થયું પણ નથી અને થશે પણ નહીં બરાબર તો આપણે એ વાક્યને શું કરીશું સાચું કરીશું તો આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો તો આકાશમાંથી કેવો વરસાદ વરસે છે બાળકો પાણીનો વરસાદ નવ નંબરમાં મેં આંબા પરથી કેરી તોડીને ખાધી હા આપણે આંબા પરથી કેરી તોડીને ખાઈએ તો એનું વાક્ય સાચું છે આપણે એને ગપ્પું બનાવશું તો શું બનાવશું મેં કેરી પરથી આંબાને તોડીને ખાધો તો એ વાક્ય કેવું થઈ જાય આપણા માટે ગપ્પુ બની જાય તેવી જ રીતે દસ નંબરમાં ઉડતા ઉડતા બગલો પોતાની પાંખ પર સૂઈ ગયો તો ઉડતા ઉડતા કોઈ દિવસ સુઈ જાય નહીં સુઈ જાય તો આપણે એ વાક્ય જે ગપ્પું છે ને સાચું બનાવશું બેઠા બેઠા બગલો પોતાની પાંખ પર સૂઈ ગયો બરાબર તેવી જ રીતે ઓગણીસ નંબરમાં જોઈશું વાક્યો મોટેથી વાંચો હવે આ વાક્યો કેવા છે એ તમારે ખાસ જોવાના છે અને પછી મોટેથી વાંચવાના છે તો જો અહીંયા ઉદાહરણમાં તમને આપ્યું છે ચ આ ગા ચ ય અ છે તો આપણે જે ચ છે એને શું કરેલું છે ચેંકી દીધું છે તો વાક્ય કેવું બની જાય છે બાળકો આ ગાય છે બરાબર તેવી જ રીતે આપણે પહેલાં નંબરમાં શ્ર મ્ર ને શ્ર દુ શ્ર ધ શ્ર ભ શ્ર ત્ર વે શ્ર છે એક ખાલી ત્ર આપી દીધો છે એ બાય મિસ્ટેકથી થઈ ગયું હશે કંઈ વાંધો નહીં બુકની મિ પ્રિન્ટિંગ મિસ્ટેક છે હવે વન નંબરમાં તો આપણે શ્રને જે ચેકેલો છે એના સિવાયના અક્ષરો આપણે વાંચવાના છે તો મને દૂધ ભાવે છે એવું વાક્ય બની જશે શું બનશે મને દૂધ ભાવે છે તેવી જ રીતે બે નંબરમાં ત્ર કા ત્ર કી ત્ર એ ત્ર કે ત્ર રી ત્ર કા ત્ર પી બરાબર હવે આપણે જે ત્ર છે એને છેકી દેવાનો છે બે નંબરનું વાક્ય છે તો આપણે વાક્ય કેવી રીતે વાંચીશું એ વાક્ય આપણું કેવું બનશે સાચું તો કાકીએ કેરી કાપી કાકીએ કેરી કાપી ત્રણ નંબરમાં તેવી જ રીતે છે તો આપણે શ્ર જે આપ્યો છે એને શ્રને વાંચીશું નહીં શ્રને આપણે કેન્સલ કરી દઈશું બરાબર તો ચાલ બધાને જમવા બોલાવું તો શું બનશે ચાલ બધાને જમવા બોલાવું પછી ચાર નંબરમાં ઝૂમરુએ આઠમી ચપટી વગાડી એવું આખું વાક્ય બની જશે તમારે રૂ ચેકવાનો છે રૂ ચેકશો એટલે ઝૂમરુંએ આઠમી ચપટી વગાડી બરાબર પાંચ નંબરમાં તમારે ત્ર ચેકવાનો છે તો તમારું વાક્ય બનશે બધાને કકડીને ભૂખ લાગી હતી બરાબર બાળકો તો હવે તમારે જે વીસ નંબરની એક્ટિવિટી છે તે ચિત્રોમાં રંગબેરંગી ત્ર ક્ષ અને રૂ રૂવાળા અક્ષરો લખી અને રંગ પૂરવાના છે બરાબર એવી જ રીતે ત્રણે ત્રણ અક્ષરોમાં તમારે અહીંયા કલર કરવાનો છે અને ક્ષ લખવાનો છે એકવીસ નંબરમાં કક્કા જાસૂસ એમાં શું આપેલું છે કે નીચે આપેલા કોષ્ટક કોઠામાં અક્ષર મયુરપુરીની પાર્ટી વાર્તામાં કેટલી વખત આવે છે તે ગણીને લખવા કહો આ અક્ષર સાથે જુદા જુદા માત્રાઓ હોય તો પણ તેની ગણતરી કરવી તે ખાસ કહો સરવાળાઓ કરી મળતા જવાબ સરખામણી કરો જેને ઝડપથી સાચા અક્ષર ગણ્યા હોય તે વિજેતા ગણાશે આ એક્ટિવિટી છે બાળકો તો વિજેતા કરવા એ તો શક્ય નથી બરાબર એ તો ક્લાસમાં હોય તો હું તમને કહી શકત કે તમે લોકો ફટાફટ મયુરપુરીની જે વાર્તા છે એમાં ગણી લો અને વાર્તાથી તમે જોઈ લો બરાબર તો એવું થાત પણ એ એક્ટિવિટી છે તમે ઘરે ગણીને લખી શકો છો હવે બાવીસ નંબરની એક્ટિવિટી ચાલો જરા હસી લઈએ તો ચૂની જમતા જમતા અટકીને કંઈક વિચારતી હતી જે ચૂની હતી જમતા જમતા તમારા જેટલી નાની બાળક હતી તે જમતા જમતા અટકી ગઈ મમ્મી કહે છે શું થયું ચૂની તું કેમ ઊભી રહી ગઈ તો ચુની કહે મમ્મી હું એ વિચારું છું કે આ પૂરીને અડધી ખાઈ લઈએ પછી પણ એને પૂરી જ કહેવાય છે કેમ અડધી નહીં ખબર પડી ને બાળકો કેવું હસવું આવે છે કે છોકરી એવું કહે છે કે હું અડધી પૂરી ખાઈ જાઉં છું તો એને પૂરી જ કહેવાય છે અધૂરી નથી કહેવાતી બરાબર ને ચલો બાળકો હસ્તુ પ્રણામ નવા વિડીયોમાં આપણે નવું ચેપ્ટર શીખીશું